નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દ્રશ્ય નાયક. સમાચારની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર. જીએસટીના વિરોધમાં ડાયમંડ બજાર મહદઅંશે બંધ રહ્યું. જીએસટી મુદ્દે સરકાર રસ્તો નહીં કાઢે તો લડત ચાલુ રહેવાના એંધાણ. કાલે ભારત પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઇનલ મેચને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ. સુરતના જંગીપુરા વિસ્તારમાં યોજાયેલો મહિલા રોજગાર વંચુઓ માટે રોજગાર મેળો. જીટીપીએલ દ્વારા હવે આઈપીઓ લેવાશે. સ્વૈચ્છિક 167-170 રૂપિયા ભાવ નક્કી કરાયા. કોંકણ વિભાગ મહારાષ્ટ્ર મહાસેવા સંઘ સુરત દ્વારા ડબલ બારી સામના ભજનની સેમીફાઇનલ અને ફાઇનલ સ્પર્ધા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. આવતીકાલે રવિવારે તારીખ 18-6-2017 રોજ કોંકણ વિભાગ મહારાષ્ટ્ર મહાસેવા સંઘ સુરત દ્વારા આયોજિત ડબલ બારી સામના ભજનની સેમીફાઇનલ અને ફાઇનલ સ્પર્ધા એસએમસી કોમ્યુનિટી હોલ અલથાણ ખાતે યોજાશે. આ ભજનનું લાઇવ પ્રસારણ ચેનલ આઈ વિટનેસના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે. આવતીકાલે તારીખ 18-6-2017 રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી કોંકણ વિભાગ મહારાષ્ટ્ર મહાસેવા સંઘ સુરત દ્વારા આયોજિત ડબલ બારી સામના ભજનની સેમીફાઇનલમાં પહોંચનાર ટીમ શ્રી ગુરુદેવ સેવા સત્સંગ મંડળ વેડરોડ, વિશ્વકર્મા ભજન મંડળ અડાજણ વચ્ચે પ્રથમ મુકાબલો થશે. દ્વિતીય મુકાબલો શ્રી ગણેશ ભજન મંડળ ભટાર, ઉંદરેચી ગ્રામસ્થ મંડળ વચ્ચે થશે. ત્યારબાદ સેમીફાઇનલમાં જીતનાર વચ્ચે ફાઇનલ રમાશે. આ સ્પર્ધામાં જીતનાર ટીમને યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. રફ ડાયમંડ પર 0.25%, પોલિસ્ટ પર 3% તથા જોબ વર્ક પર 18% જીએસટીના દરની સાથે રિટર્નની જટિલ પ્રક્રિયાઓ સામે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓ, કારખાનેદારો તથા દલાલોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે તૈયાર કરાયેલી જીએસટી નાબૂદ સમિતિ દ્વારા આજે એક દિવસીય બંધનું એલાન કરાયું હતું. આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડાયો છે. અમુક કારખાના સદંતર બંધ રહ્યા તો અમુક કારખાના ધમધમી રહ્યા છે. બીજી તરફ કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. 1 જુલાઈથી દેશભરમાં લાગુ થનારા જીએસટીને મુદ્દે શહેરના હીરા ઉદ્યોગમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. નાના અને મધ્યમ ઉદ્યોગકારોની હાલત સૌથી વધુ કફોડી થવાની છે, જેના પગલે શુક્રવારે હીરા દલાલો, રત્ન કલાકારો અને નાના ઉદ્યોગકારો દ્વારા તૈયારી કરવામાં આવેલી જીએસટી નાબૂદી સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સમિતિના સંયોજકોના જણાવ્યા અનુસાર ડાયમંડ એસોસિએશન દ્વારા યોગ્ય રજૂઆતના અભાવે કેન્દ્ર સરકાર દ્વારા હીરા ઉદ્યોગને જીએસટીથી મુક્ત રાખવામાં ધરાધર નિષ્ફળતા સાંપડી છે. હીરા ઉદ્યોગને જીએસટી મુક્ત બનાવવા માટે આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને પોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે. શુક્રવારે આવેદન આપ્યા બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં દલાલો અને રત્ન કલાકારોએ પણ જીએસટી હીરા ઉદ્યોગ માટે મૃત્યુગંડ સમાન હોવાનું જણાવ્યું હતું. કાપડ બાદ હવે હીરા ઉદ્યોગમાં પણ જીએસટીને મુદ્દે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેના પગલે આજે હીરા ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાતના બેનર પણ લગાવી દેવાયા હતા. બાદમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. કતારગામ, વરાછા અને મૈદરપુરાના અમુક કારખાના બંધમાં જોડાયા છે, જ્યારે અમુક કારખાનામાં કામકાજ રોજની જેમ થઈ રહ્યો છે. આગામી તારીખ 1 જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીને અમલમાં મૂકવામાં આવનાર છે. સુરત શહેર માટે જે મુખ્ય બે બિઝનેસ છે કે જેના કારણે સુરત શહેરનું નામ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, એવા ડાયમંડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ
हाल जीएसटी नो विरोध करी रहा छे। डायमंड कापड़ उद्योग नी वात करीए तो एमणे एक प्रतीक हड़ताल आपी हती अने सज्जड बंद राख्यु हतु कापड़ मार्केट। आजे डायमंड मार्केट बंद छे। डायमंड मार्केट मां जीएसटी ना विरोध माटे संघर्ष समिति नु गठन करवामां आव्युं छे अने संघर्ष समिति द्वारा जे डिमांड करवामां आवी छे तेना समर्थनमां सूरत डायमंड एसोसिएशन पण छे। हाल आपणे सूरत डायमंड एसोसिएशन नी ऑफिसे छीए अने सूरत डायमंड एसोसिएशन ना उपप्रमुख आपणी साथे छे। बाबूभाई जीएसटी थी तो पहली कोर्ट तो ये जवानी कि अत्यारे तो कोई पब्लिक तैयार नहीं। बीजू आज 10 वर्ष का अमार जो मिनी बजार है नाना यूनिटो है ये हैरान तो थे कारण के आखो धंधो है वन साइड थी गयो है। એટલે અત્યારે તો જીએસટી લાગુ પડે કારણ કે પહેલાં રૂપિયે નોટબંધીના હિસાબે આજે 5 મહિના થાય હેરાન થતા હતા, અત્યારે જીએસટી આવે છે તો ઓર તકલીફ પડશે એટલે અત્યારે અમારો ધંધો મિની બજાર અને કાઠિયાવાડનો બધા નાની કે બધા હેરાન થાય છે બરાબર। એટલે જીએસટી લાગુ કરતાં પહેલાં પબ્લિકને એમાં અંદર એના જે ચોપડકી રીતે છે એ જ મોટો પ્રોબ્લેમ થવાનો છે। એટલે અમે એસોસિએશન અને બ્રોકર અને ટ્રેડર્સો અને નાગરિકોનું કહેવાનું એક જ છે કે ભાઈ જીએસટી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બે માટે કરી નાખે, એટલે જે લોકલ પબ્લિક છે એ મારફતી નીકળી જાય કારણ કે તો એ લોકો ઉભા રહી શકે। આજે તમારે સરકારનું પણ એક જ લક્ષ્ય હોય છે કે પ્રજાને મજૂરી પૂરી પાડવી, રોજી પૂરી પાડવી। તો અમે પણ એમ જ કહીએ છીએ, અમારા એસોસિએશન પણ એમ જ કહીએ છીએ કે ભાઈ જો નાના યુનિટોને તકલીફ પડશે તો ધંધાનું રોજગારીનું શું કરશે। એટલે આજે અમે જીએસટીનો અમારે જે પ્રોપર આવ્યા હતા ટ્રેડિસ આવ્યા હતા આજે બંધનું એલાન આપ્યું છે કે અમારે મિની બજાર, મધ્યપુરા, ચોકસી બજાર અને મેઇન ફેક્ટર બધા અમને પૂરો સંપૂર્ણ ટેકો આપેલો છે અને અત્યારે પણ બ્રોકરો કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા છે અને અમારે જીએસટી લાગુ થાય તો અમારે ધંધા ટોટલી બંધ થઈ જાય છે કારણ કે સરકારને મજૂરી પૂરી પાડવી છે તો અમારી ઉપર એને પૂરેપૂરો ફોકસ કરવો જ પડશે એવી અમારી માંગ છે। સુરતમાં ડાયમંડ ઉદ્યોગ એવું કહેવાય છે કે 70-80 દાયકાથી કાર્યરત છે, સુરતમાં સ્વયંભૂ ઊભો થયેલો આ બિઝનેસ છે। કેટલા લોકોની રોજગારી પર આ જીએસટીને કારણે અસર પડશે? અંદાજિત જે હીરાને પોલિશ કરવાનું કામ કરતા હોય તો ટોટલ કેટલા લોકોની રોજગારી પર અસર પડશે? સમજો કે આજે આજે બિઝનેસ તો સ્વયંભૂ ઊભો થયો છે। આજે તમને કહ્યું છે 10 લાખ લોકો તો અમારે ખાલી મજૂરી જ પૂરી પાડે છે પણ ટોટલી જો પબ્લિક કરવા જાઓ તો ઓછામાં ઓછા 50 લાખ પબ્લિકને આજે રોજગારી આની અસર પૂરી પડવાની છે। આજે કાઠિયાવાડની અંદર તમે નહીં સમજો પણ આજે 1 કરોડ રૂપિયાની મજૂરી અત્યારે પબ્લિકને મળે છે। મહુવા છે, કુંડલા છે, જામનગર છે, અમરેલી છે, કેશોદ છે, જૂનાગઢ છે, આજે બધા યુનિટો અત્યારે અપસેટ છે। તમને કીધું આજે અમને બધા સંપૂર્ણ એસોસિએશને ટેકો પણ આપેલો છે અને અમારી તો એક જ માગણી છે કે જીએસટી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર કરી નાખે અને બાકીની પ્રજાને એમને છોડી દે કારણ કે બાકીને ભલે એને ગમે સરકારે એને બધું કરે પણ એને જો જીએસટી કારણ કે લોકલ પબ્લિકમાં લેવા જાય છે તો ધંધો ટોટલી સંપૂર્ણ બંધ થઈ જાય છે અને અમારા લક્ષ્ય એક જ છે કે ભાઈ પ્રજા રોડા ચડી સરકારને પણ નહીં પરવડે, અમને તો નહીં પરવડે પણ સરકારને પણ નહીં પરવડે અને આજે સ્વયંભૂ આવો ધંધો ઊભો થયેલો ધંધો છે એટલે સરકારને પણ આમાં પોઝિટિવ રહે અને એમને સપોર્ટ આપવો જોઈએ। ક્યાં રજૂઆત કરવામાં આવી છે અથવા ક્યાં રજૂઆત કરવામાં આવશે? આ મુદ્દે કયા કયા સ્તરો પર રજૂઆત એસોસિએશન કરશે? એસોસિએશન ગઈકાલે અમારે સાહેબ હોલ્ડરો નીતિનભાઈને મળ્યા હતા, નીતિનભાઈ પોઝિટિવ છે, નીતિનભાઈ સરસ અમને સપોર્ટ આપ્યો છે અને આગળ પણ અમારી વાત કરવાની એને વાત કરી છે અને ત્યાર પહેલાં પણ દિનેશભાઈ અને એમ કાનગીલાલના મુકેશભાઈ બધા ગયેલા ત્યારે પણ નીતિનભાઈ મળેલા ત્યારે પણ પોઝિટિવ વાત થઈ હતી પણ અત્યારે જે દિલ્હીની અંદર અમારે જે વાત કરવાની છે કારણ કે નીતિનભાઈ છે એ તો વાઇસ મુખ્યમંત્રી છે તો એને તો દિલ્હી વાત કરવાની હોય તો અમારે તો એ જ વાત છે કે નાણામંત્રી કે પ્રધાનમંત્રી અમારી વાત સમજે તો વધારે સારું કારણ કે જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી અમારો ધંધો ચાલુ નહીં થાય। જીએસટી પહેલી રાજ્યની માગણી તો બરાબર છે અને અમે પણ ટેકો આપશું પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર જ રાખે, લોકલ કાઢી નાખે નહીંતર અમારો ધંધો બિઝનેસ ટોટલી બંધ થઈ જાય છે એવી અમારી માગણી છે। 1 જુલાઈથી લાગુ થનાર જીએસટીને જે રીતે વાતો શરૂ થઈ ત્યારથી સુરત શહેરમાં સૌ પ્રથમ તો ટેક્સટાઇલ બિઝનેસ આની વિરુદ્ધમાં સંઘર્ષ સમિતિનું ગઠન કરીને
લડત આપવા માટે આગળ આવી. ત્યારબાદ ડાયમંડ ઉદ્યોગને શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યા બાદ ડાયમંડના જે વેપારીઓ છે, ડાયમંડના જે યુનિટો ચલાવનારાઓ છે, તેમના દ્વારા એવું સ્પષ્ટપણે માનવાનું છે. અને જે રીતે બાબુભાઈ પણ વાત કરી કે માત્ર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર જીએસટીનો અમલ કરવામાં આવે અને વચ્ચેનો જે સ્લોટ છે એને ખાલી રાખવામાં આવે તો આ ઉદ્યોગ એઝ ઇટ ઇઝ કામ કરી શકે અને સરકારના જીએસટીનો પણ અમલ ડાયમંડ ઉદ્યોગ કરી શકે. કેમેરામેન સોહન પટેલ સાથે રવિ પટેલ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. રવિવારના રોજ આખા દેશમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળશે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ટક્કર પાકિસ્તાન સાથે છે. ફાઇનલ મેચ ને રવિવાર સાથે હોવાથી લોકો એક જ દિવસમાં ડબલ હોલીડેની મજા માણશે. જેના લાઈવ વિટનેસે પણ સુરતીઓમાં મેચને લઈ કઈ રીતે ઉત્તેજના છે તે જાણવાની એક કોશિશ કરી હતી. જી, આપકા નામ? જી, મેરા નામ દુર્ગેશ ત્રિપાઠી હૈ. દુર્ગેશજી, આપકા કલ જો ભારત ઓર પાકિસ્તાન કા મેચ હો રહા હૈ ઉસકે બારે મેં ક્યા કહેના હૈ? સર દેખિયે, ભારત પાકિસ્તાન કા મેચ હમેશા અચ્છા હોતા હુઆ હૈ, ઠીક હૈ. જૈસા કે આપને દેખા ભી દો દિન પહેલે પાકિસ્તાન કે ખિલાડી કા રિવ્યુ આયા થા કે પાકિસ્તાન મેચ અપને દમ પે નહીં જીત કે ગયા, ઠીક હૈ. પાકિસ્તાન કો મેચ જીતાયા ગયા હૈ. ખૈર યે હોતા રહેતા હૈ પાકિસ્તાન મેં, લેકિન આને વાલે સમય મેં જો કે કલ આપ દેખેંગે ઇન્ડિયા પાકિસ્તાન કા મેચ હૈ, હમેશા સે બેટર હોતા હુઆ હૈ ઓર હમ લીડ કરેંગે, હમેશા લીડ કરતે હુઆ હૈ, ઠીક હૈ. ઇસ સમય જો હમારે ખિલાડી હૈ, કેપ્ટન વિરાટ કોહલી સબસે અચ્છે, ઠીક. બાકી શિખર ધવન અપને અચ્છે ફોર્મ મેં ચલ રહે હૈ. રોહિત શર્મા જો કે હમારે ફેવરેટ બેટ્સમેન હૈ, અશ્વિન ફેવરેટ બોલર હૈ હમારે, હમેશા ફોર્મ મેં ચલતે હુએ હૈ. એમ એસ ધોની સર કુલ કેપ્ટન. બિલકુલ બિલકુલ સર, રોલ એમ એસ બિલકુલ સર બિલકુલ ધોની કા હમેશા અસર પડા હુઆ હૈ, ઠીક હૈ. રોલ ધોની કા હી રહેતા હૈ, વિરાટ સાઇડ કેપ્ટન રહેતે હૈ, ઠીક હૈ. બાકી કાર્યક્રમ પૂરા ધોની કા હી ચલતા સર. આવતીકાલે ભારત અને પાકિસ્તાનની આઈસીસી વર્લ્ડ કપમાં ફાઇનલ મેચ છે, તો આપણે જાણીએ કે પબ્લિકનો રિવ્યુ શું છે. યુવાઓ આ બંને હરીફ ટીમો જે એકબીજાની વર્ષોથી કટ્ટર રહી છે તેમનું શું કહેવું છે તે વિશે થોડું આપણે જાણીએ. તો ક્યાં નામ હૈ આપકા? મેરા નામ ચંદન હૈ, ચંદન સિંઘ. ચંદન સિંઘ, જો ભારત ઓર પાકિસ્તાન કી જો મેચ હોને વાલી હૈ તો દોનો હરીફ ટીમ હૈ, દોનો કટ્ટર ટીમ હૈ, ઇસકે લેકે એક્સાઇટમેન્ટ ભી ઇતના હી ફુલદાર હોગા. ફુલ એક્સાઇટમેન્ટ હૈ, ફુલ એક્સાઇટમેન્ટ હૈ. ચંદન, આપકા ક્યા કહેના હૈ ઇસકે બારે મેં? ઇસ મેચ કા વેટ તો કઈ દેશ, કઈ લોગ, કિતને લોગ કબ સે વેટ કર રહે હૈ, ઓર એક્સાઇટમેન્ટ ઉસકા ડબલ હો ગયા જબ સે યે ફાઇનલ હુઆ હૈ કી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કા ફાઇનલ ભારત ઓર પાકિસ્તાન કે બીચ મેં હોને વાલા હૈ. બસ મેચ દેખના હૈ, કલ કી છુટ્ટી એન્જોય કરની હૈ, ઓર કુછ નહીં હૈ. ફિલહાલ આપ કોણ સા ખિલાડી આપકા ઇસ મેચ મેં ફેવરેટ હૈ? એમ એસ ધોની હમેશા સે હૈ, અભી ભી હૈ ઓર રહેગા ભી. તો આઈએ દૂસરે યુવા કે પાસ સે હમ જાનતે હૈ કે ઉનકા ઇસ મેચ કો લેકે કિતના એક્સાઇટમેન્ટ હૈ. જી, આપકા નામ ક્યા હૈ? ધીરજ ગર્ગ. ધીરજ, આઈસીસી ટ્રોફી ફાઇનલ મેં ઇન્ડિયા પાકિસ્તાન હુઆ હૈ તો ઉસકે વિષય મેં આપ ક્યા કહોગે? બિલકુલ, ગેમ તો અચ્છા હોગા ઓર હર બાર કી તરહ ધવન ઓર અપના વિરાટ ચલેગા ઓર બિલકુલ હમ બીટ કરેંગે, જૈસા અભી તક હોતા આ રહા હૈ વહી વહી હોગા, સેમ ટુ સેમ. આપકો ક્યા લગતા હૈ, જીતેગે? બિલકુલ 100%. આપકા ફેવરેટ બોલર કોન હૈ? મેરા ફેવરેટ બોલર બુમરાહ. ઓર બેટ્સમેન? બેટ્સમેન વિરાટ કોહલી. ભારત અને પાકિસ્તાનની આવતીકાલે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ મેચનો મુકાબલો જોરદાર છે. લોકોનો પણ એવો ઓપિનિયન છે કે ભારત જ જીતશે અને તેઓ સપોર્ટ પણ ભારતને જ કરી રહ્યા છે. કેમેરામેન પરે સાથુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત. ભરપૂર કોમ્પિટિશનના જમાનામાં જીટીપીએલ અડીખમ ઉભું રહી ગુજરાત સહિત બીજા ઘણા રાજ્યોમાં નામના મેળવી ચૂક્યું છે. અમદાવાદ શહેરમાં સામાન્ય કક્ષાએ શરૂ કરાયેલો આ જીટીપીએલના માધ્યમે ગુજરાતભરની જનતાને મનોરંજન પૂરું પાડવા માટે મહત્વની ભૂમિકાઓ અદા કરી છે. હવે જીટીપીએલ હેચવે તરીકે પણ ઓળખાઈ રહ્યું છે. બજારમાં આગામી સમયમાં આઈપીઓ લવણ લાવી રહ્યા હોવાને કારણે શહેરની ગેટવે તાજ હોટલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જીટીપીએલ હેચવે દ્વારા આગામી સમયમાં આઈપીઓ લાવવામાં આવી રહ્યો છે, જેની સમયમર્યાદા 21 જૂને શરૂ થશે અને 23 જૂન 2017 રોજ બંધ થશે. જે માટે જીટીપીએલ હેચવે ઓફરની પ્રાઇસ એન્ડ એક્ટિવિટી શેર દીઠ ₹167 થી લઈ 170 નક્કી કરાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જીટીપીએલ ગુજરાતની અગ્રણ્ય કંપનીમાં સમાવેશ કરવામાં આવતી મનોરંજન પૂરું પાડનારી કંપની છે. જીટીપીએલ હેચવે લિમિટેડ આગામી 21 જૂન 2017 રોજ બુધવારે રોકડના બદલામાં શેર પ્રીમિયમ સહિતના ₹10 ની ફેસ વેલ્યુ ધરાવતા
એક્ટિવિટી શેરનો આઈપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરાઈ છે, જેમાં રૂપિયા 2400 મિલિયનના નવા ઇક્વિટી શેર અને 14.40 કરોડ શેરના વેચાણની ઓફર પણ સામેલ કરાઈ છે. વ્યુઅર્સ, બેઝિકલી અમે જીટીપીએલ હેથવે લિમિટેડ અમે આઈપીઓ લાવી રહ્યા છે. અમારો ટોટલ આઈપીઓ 480 કરોડ્સનો છે. એમાં 50% પ્રાઇમરી છે અને 50% ઓએફએસ છે. પ્રાઇમરી 240 કરોડ્સ મેજર અમારો ફોકસ ડેટ રિપેમેન્ટનો છે, એમાં જે અમે DRHPમાં ફાઇલ કર્યું છે. અમારું મેજર, અમે ગુજરાતમાં ઓલમોસ્ટ નંબર વન માર્કેટ છે અમારું. રેસ્ટ ઓફ તમે કોલકાતામાં જુઓ તો વી આર ઇન નંબર ટુ. બેસિક સ્પેશિયલી આ ગુજરાત બેઝ કંપની છે, તો મારા ગુજરાતના કસ્ટમરને રિક્વેસ્ટ છે કે તમારી જ કંપની છે, તમારો સપોર્ટ જોઈશે. થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. કેન્દ્ર સરકાર દ્વારા આગામી તારીખ 1 જુલાઈથી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિરોધમાં ટેક્સટાઇલ બાદ હવે ડાયમંડ ઉદ્યોગ પણ જોડાયો છે. આ બંને ઉદ્યોગો દ્વારા પ્રતિબંધ પાળી પોતાની નારાજગી દર્શાવી સરકારને આ બાબતે નિવેડો લાવવાની ફરજ પણ પાડવામાં આવી રહી છે. ત્યારે રિયલ એસ્ટેટના ધંધા પર પણ GST ની સીધી અસર દેખાશે. પ્રોપર્ટીની ખરીદી પણ હવે મોંઘી બનશે. પ્રોપર્ટી માર્કેટમાં GST ને લીધે હવે ફ્લેટ્સ મોંઘા થઈ શકે છે. જો તમારા ફ્લેટ્સ માટે બિલ્ડરને પૈસા ભરી રહ્યા છે તો 1 જુલાઈ બાદ હવે 12% GST આપવું પડી શકે છે. હાલ માત્ર 4.5% જ સર્વિસ ટેક્સ ભરાય છે, જે દર વધીને 12% થઈ જશે. એટલે કે હવે તમારે ઇન્સ્ટોલમેન્ટમાં 12% દરે ચૂકવવા પડશે, ભલે આપ 90% પેમેન્ટ કરી ચૂક્યા હોય. બાકીના 10% તો નવા ટેક્સ મુજબ ચૂકવવા જ પડશે, જેથી રિયલ એસ્ટેટમાં થોડા સમય પૂરતી મંદી પણ વર્તાય તો નવાય નહીં. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. આમ તો સુરત શહેર વિકાસ માટે દેશભરમાં જાણીતું છે, પરંતુ સુરતમાં વિકાસની ગતિ એ જ ટ્રાફિક સમસ્યા આગળ વધી રહી છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે, તેમાં એ જૂના વિસ્તારોમાં સમસ્યા વધુ ગંભીર છે. ભાગળ ચોક સ્ટેશન વિસ્તારોમાં રિક્ષાઓ મંકોડાની જેમ આમ તેમ ફરતી નજરે ચડે છે. ટ્રાફિકની આ વિકટ સમસ્યા નિવારવા તંત્ર દ્વારા કરાયેલા અનેક આયોજનો બાદ હવે સ્થિતિ જેસે થે તેવી રહેવા પામી છે. કેમેરામેન પરેશ આઠું સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. લિંબાયત માઉન્ટ મેરી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના પ્રવેશ માટે વાલીઓ પાસેથી 25,000 જેટલી રકમ પડાવી લેવાની વિગતો બહાર આવી છે. એક RTIએ કરવાથી સમગ્ર વિગત પરથી પર્દાફાશ થયો છે. મુદ્દે એવું છે કે લિંબાયતની અંદર માઉન્ટ મેરી હાઈસ્કૂલ છે, તેની અંદર અરહાન નામક ગરીબ વિદ્યાર્થીનું 2015ની અંદર બાલવાડીના હસ્તક એડમિશન થયું હતું. તે એડમિશન થઈ ગયું તે છતાં પણ ત્યાંના સ્કૂલવાળાઓએ વાલીઓને ફરજ પાડી કે તમે સિનિયર કેજી અને જુનિયર કેજી અહીંયા કરાવો. વાલીઓ બિચારા અજ્ઞાની હતા, તે લોકોએ સિનિયર કેજી અને જુનિયર કેજી ત્યાં કરાવી. એ લોકોને લગભગ 30,000 રૂપિયા ત્યાં ફી હેઠળ એ લોકોએ છૂટક કરીને લઈ લીધા. અને ત્યાર પછી આ વર્ષે આ લોકો કંઈક પહેલે ધોરણની અંદર RTE એડમિશન કરવા ગયા ત્યારે રેકોર્ડની અંદર એવું બોલ્યું કે તમારું 2015માં એડમિશન થઈ ગયું. ત્યારે આ બધું ટોટલ પ્રકરણ અમારી સામે આવ્યું. અમે ત્યાર પછી DOને ફરિયાદ કરી, પોલીસ કમિશનરને ફરિયાદ કરી કે ભાઈ આ ખોટી રીતથી ચાલે છે અને વાલીઓની પાસે ખોટી રીતથી 2015ની અંદર એડમિશન થઈ ગયું તે છતાં પણ ખોટા પૈસા ઉઘરાવ્યા છે, તે વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાય. મેન્ટ મેરી સ્કૂલની એ શાળાની અંદર RTE નીચે, રાઇટ ટુ એજ્યુકેશન નીચે 11 બાળકોને પ્રવેશ આપ્યો હતો. એમાંથી એક બાળકને એમણે એડમિશન નહોતું આપ્યું એવી ફરિયાદ વાલી દ્વારા અમને 23/5 મળી. એ જ દિવસે શાળાને અમે નોટિસ આપી. નોટિસનો જવાબ શાળાએ આપ્યો નહોતો. એ સમય દરમિયાન વાલી ફરીવાર અમારી પાસે બધા આધાર પુરાવા લઈને આવ્યા. ગઈકાલે અમે અમારા અધિકારીઓને રૂબરૂ મોકલી અને તપાસ પણ કરાવી અને એ હકીકત સાચી હતી કે RTEમાં રાઇટ ટુ એજ્યુકેશનમાં એડમિશન મળ્યા છતાં વિદ્યાર્થી પાસેથી એણે ફી લીધી છે અને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાને બદલે એણે જુનિયર KGની અંદર એને પ્રવેશ આપ્યો. એટલે આજે અમે ફરીવાર એને બીજી એક નોટિસ આપી દીધી છે, જેમાં અમે એણે હુકમ કર્યો છે કે વાલી પાસેથી જેટલી પણ ફી લીધી હોય એ વ્યાજ સહિત પરત કરવી, વિદ્યાર્થીને 3જા ધોરણની અંદર દાખલ કરવો, કારણ કે RTEના નિયમ પ્રમાણે જે એજ ગ્રુપનું બાળક હોય એ એજ ગ્રુપના બાળકો જે ધોરણમાં ભણતા હોય એમાં જ એને ભણાવવાનું હોય છે.
એટલે ત્રીજા ધોરણમાં પ્રવેશ આપવાનો પણ હુકમ કર્યો છે અને એ સિવાય પણ એને ખુલાસો કરવાની જે નોટિસ છે નોટિસનો તાત્કાલિક ખુલાસો કરવા પણ જણાવ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના દરવાજા બંધ થયા અને ગુજરાતના વિકાસના દરવાજા ખુલ્યા. તેની ખુશીમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉધના ખાતે આવેલા પંડિત દીનદયાળ ભવન બીજેપી કાર્યાલય ખાતે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક બીજેપીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પણ ખાસ હાજરી નોંધાવી હતી. પનોતા પુત્ર અને આ દેશની એકતાના સર્જક સરદાર સાહેબનું સ્વપ્ન પૂરું થયું એની ખુશીમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને એમની ટીમે આ ઘટનાને વધાવવા માટેનો કાર્યક્રમ કર્યો. યોગ એવો થયો કે મને એ ઘટનાનો સાક્ષી થવાનો અવસર મળ્યો. ફટાકડા ફોડીને મીઠાઈ વેચીને સુરત શહેરના કાર્યકર્તાઓએ નર્મદા બંધના દરવાજા બંધ થવાની ઘટનાને આવકારી વધાવી. વર્ષો થયા બંધ ક્યારે થશે, કેમ થશે, કેવી રીતે થશે એની સામે અનેક પડકારો આવ્યા, અનેક અડચણો આવી. એ તમામ અડચણોને પાર કરીને એક યોગ આવ્યો કે ફરીથી ભારતનો એક સપૂત, ફરીથી ગુજરાતનો એક સપૂત એ દેશના વડાપ્રધાન પદે આરૂઢ થયા નરેન્દ્રભાઈ. એમની કુશળ કામગીરી કરવાની, કામને લક્ષ્ય સુધી પહોંચાડવાની, દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિનો પરિચય આપવાની કામગીરીને કારણે આપણને દરવાજા બંધ કરવાની પરવાનગી મળી. ગુજરાત સરકારે પણ વિના વિલંબે, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એ કામને પૂર્ણ કર્યું અને દરવાજા ઔપચારિક રીતે બંધ પણ કર્યા. મિત્રો, નર્મદા બંધ એ પંડિત જવાહરલાલ નહેરુએ ખાતમુહૂર્ત કરેલી યોજના હતી અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એને પૂર્ણ થવાનો અવસર આવ્યો એનો આપણને ખૂબ આનંદ છે. ગુજરાતના વિકાસની આ દરવાજા બંધ થવાની સાથે જ ગુજરાતના વિકાસના દરવાજા ખુલવાની એ ઘટના બની છે. રાજ્યની પીવાના પાણીની, ખેતીના પાણીની, ઉદ્યોગના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને આપણા સાથી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન એમના હિસ્સામાં પણ આવતા નર્મદા યોજનાના લાભો એ હવે પૂરા થવા માટેનું વાતાવરણ બન્યું છે. આ યોજનાની અંદર અનેક લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે, અનેક સરકારોએ પોતાનું યોગદાન આપ્યું છે, પણ આ બંધની ઊંચાઈને મળવામાં જ્યારે વિલંબ થતો હતો ત્યારે વર્તમાન વડાપ્રધાન શ્રી, તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી તરીકે અમદાવાદની અંદર ઉપવાસ ઉપર ઉતર્યા હતા. એ એક ઐતિહાસિક આંદોલનનું નેતૃત્વ. સુરત મહાનગરપાલિકાના જંગીપુરા સ્થિત કોમ્યુનિટી હોલમાં શનિવારે સવારે 10 વાગ્યાના સુમારે મહિલાઓ માટે એક રોજગારી મેળાનું આયોજન કરાયું હતું.
જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક વિસ્તારના રાજકીય પદાધિકારીઓ અને આઈટીઆઈ ક્ષેત્ર સહિત રોજગાર અધિકારીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સુંદર રીતે વેગવંતો બનાવ્યો હતો. આ સાથે જ મહાનગરપાલિકાના મેયર અસ્મિતાબેન શિરોયાએ હાજરી આપી મહિલાઓ માટે યોજાયેલા રોજગારી મેળાને એક પ્રકારે પ્રોત્સાહન આપ્યું હતું. ભારતભરમાં રોજગારીની તકો ઉભી કરવા માટે સરકાર કટિબદ્ધ થઈ રહી છે. આ પ્રસંગે હાજર થયેલા સુરત મહાનગરપાલિકાના મેયરે ઉપસ્થિતોને જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં પણ ગુજરાત માત્ર એવું રાજ્ય છે જેમાં મોટા પ્રમાણમાં દરેક યુવા વર્ગો માટે રોજગારીની તકો ઉભી કરી આપે છે. થોડા સમય પહેલા પણ આઈટીઆઈ દ્વારા સરથાના કન્વેન્શન હોલમાં રોજગારીની તકો પૂરી પાડવા માટે નોકરીદાતાઓને સાથે રાખી એક રોજગારી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં પણ અંદાજે 18,000થી વધુ માત્રામાં રોજગાર વંચુઓએ ઉપસ્થિતિ નોંધાવી વિવિધ ક્ષેત્રે પોતાની લાયકાત પ્રમાણેની અરજીઓ કરી હતી. શનિવારે જહાંગીરપુરામાં યોજાયેલી રોજગારી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા રોજગાર વંચુઓએ હાજરી આપી પોતાની લાયકાત પ્રમાણે રોજગારી માટેની અરજીઓ કરી હતી, જેમાં અમુક રોજગાર વાંચુ મહિલા અને યુવતીઓએ ચેનલ આઈ વિટનેસ દ્વારા પ્રશ્નો પણ કરાયા કે અહીં નોકરીદાતાઓ દ્વારા ઉભા કરાયેલા કાઉન્ટરોના કરતા ધાતો કેવી પ્રતિસાદ આપી રહ્યા છે. ત્યારે તેમણે પણ સંતોષકારક હકારાત્મક વલણ અપનાવ્યા હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રોજગારી મેળામાં હેન્ડીકેપ્ટોએ પણ હાજરી આપી પોતાના વર્તન પ્રમાણેની રોજગારી મળે તે રીતે આશાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રોજગાર અધિકારી પારૂલબેને જણાવ્યું હતું કે આગામી સમયમાં સરકાર પક્ષેથી જરૂરિયાતમંદ રોજગાર વાંચુઓને રોજગારી તકો મળતી રહેશે અને આવનારા સમયમાં આનાથી પણ વિશેષ કાર્યક્રમો યોજાતા રહેશે, જેથી ગુજરાત નહીં પરંતુ ભારતભરમાંથી બેરોજગારી નેસ્ત નાબૂદ કરી શકાય. સુરત મહાનગરપાલિકાના જહાંગીરપુરા ખાતે કોમ્યુનિટી હોલમાં આજે મહિલાઓ માટે રોજગારીનો એક સરકાર પક્ષેથી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અહીં આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાના જે ધારાસભ્ય છે તે પણ ઉપસ્થિત છે. આપણે એમની પાસે જાણીશું કે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને કેવી લાગણી સરકાર પક્ષેથી જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો તેઓ અનુભવી રહ્યા છે. જી, આજે આ જે સરકાર પક્ષેથી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો તમે આ મુદ્દે કેવી પ્રકારની લાગણી અનુભવો છો? ગુજરાત રાજ્યની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર યુવાનોને રોજગાર મળે એ પહેલેથી પાર્ટીનો એક ધ્યેય છે, સરકારનો ધ્યેય છે. અને મને બરાબર ખ્યાલ છે કે 2012ની ઇલેક્શનની અંદર જ્યારે નરેન્દ્રભાઈએ કીધું હતું કે ભાઈ 1,00,000 છોકરાઓને અમે રોજગારી આપીશું, મને બરાબર ખ્યાલ છે કે લગભગ સરથાણા આપણા ઇન્ડોર સ્ટેડિયમની અંદર અમે 1,27,000 છોકરાઓને રોજગારીને વર્ક અમે ઓર્ડરો અમે પૂરા પાડ્યા હતા. પરંતુ છેલ્લા અહીંયા જોઈએ છે છેલ્લા ઘણા સમયથી મહિલા રોજગાર માટે કે પુરુષ રોજગાર માટે હમણે જ અમારા રોજગાર કેન્દ્ર તરફથી સરથાણાની અંદર મહિલા અને પુરુષો માટે રોજગારનો મેળો રાખ્યો હતો. ત્યાં લગભગ 10,000 જેટલા ઉમેદવાર કેન્ડિડેટો આવ્યા હતા. રોજગાર કચેરી દ્વારા આજરોજ મહિલા રોજગારી મેળાનું આયોજન થયું હતું. એની અંદર 3,000થી વધારે અરજીઓ હતી, 2,500 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને 55 કરતાં પણ વધારે જુદા જુદા સેક્ટરની કંપનીઓ હાજર છે. આપણા આદરણીય વડા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું હંમેશને માટે મહિલાઓ આગળ આવે, મહિલા આ દેશની શક્તિ છે, એની સુષુપ્ત શક્તિ ના રહી જાય, એની શક્તિનો મોટાભાગે આપણે લાભ લઈ શકીએ એનો એમનો પ્રયત્ન હોય છે. સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમ કરી અને મહિલાને કે ભાઈઓને બધાને એક્ટિવ કરી અને આવા રોજગારી મેળાની અંદર નોકરી મળે એ એમનું વિશેષ કરીને જે તે સ્થળ ઉપર જ અને જે તે વિસ્તારમાં જ 85% નોકરી મળી રહે એવો એમનો પ્રયાસ છે. એ પ્રયાસને સફળ કરવા માટે આ વિસ્તારના અને ચેમ્બર્સ ઓફ કોમર્સ છે, યુસીડી વિભાગ, સુરત મહાનગરપાલિકા દ્વારા અને સાથે સાથે રોજગાર વિભાગે જે આયોજન કરી અને આજે બધી જાહેર મહિલાઓને જે લાભ આપવાની તક આપી છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા કાર્યક્રમો અવારનવાર દરેક મહાનગરપાલિકા થાય એવી પણ અમે એમની પાસે આશા અપેક્ષા. સરકાર પક્ષેથી જ્યારે આજે મહિલાઓને લઈને આ રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે, કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, તો આપ શ્રી ક્યાંથી અને કયા પ્રકારની વેકેન્સીઓ સાથે અહીં ઉપસ્થિત રહ્યા છો?
હું કતારગામ એરિયાની અંદરથી છું અને અમે બે પ્રકારની અલગ અલગ ફિલ્ડની અંદર જોડાયેલા છે. લોજિસ્ટિક કંપની જે ગુજરાતનું ફર્સ્ટ ઇનોવેશન છે, રાઈટ, અને આજનું જનરેશન પણ ટેકનોલોજી ઉપર આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને લેડીઝના જ્યારે વુમન મેનપાવરિંગ જ્યારે કરવામાં આવી રહ્યું છે, તો આજે આ સરકાર તરફથી જે યોજના પ્રોવાઈડ કરવામાં આવી છે એ ફેન્ટાસ્ટિક છે કે જેની અંદરથી સારો જે મેન પાવર છે બરાબર એ મળી રહી છે અને એમને એક પ્લેટફોર્મ મળી રહે છે કે જેના માધ્યમથી એ લોકો આ બધી વસ્તુથી એની જે સ્કિલ છે એ યુઝ કરવા માટેનો મોકો મળે છે અને જે ફ્રેશર છે એને પણ એક્સપિરિયન્સ માટે અહીંયા તક મળી રહી છે, રાઈટ. અને અમારી બીજી જે વસ્તુ છે અર્બન અવધ અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, તો એની અંદર પણ આજે બેન્કિંગ ક્ષેત્રની અંદર ઘણા બધા લોકોને જવું છે પણ બધી જગ્યા પર ફ્રેશરની રિક્વાયર એવું કહે છે કે એક્સપિરિયન્સ પર્સન હોય તો. અને અમે શું કરી રહ્યા છે કે આજે જેવા લોકો જે ફ્રેશર છે એને અમે એક ટ્રેનિંગ પ્રોવાઈડ કરી રહ્યા છે અને આ ટ્રેનિંગના માધ્યમથી એ લોકોને સ્કિલ્ડ કરીને એક નેક્સ્ટ લેવલ પર મૂવ કરી રહ્યા છે. હું છેલ્લા 10 વર્ષથી સુરત બિગ બજારમાં કામગીરી બજાવી રહ્યો છું. સરકાર પક્ષેથી જ્યારે આ મહિલાઓને લઈને રોજગારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે, ત્યારે આપ શ્રી આ રોજગારી મેળામાં કયા પ્રકારની વેકેન્સીઓ સાથે ઉપસ્થિત રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ તો હું રોજગાર કચેરીનો ધન્યવાદ કરું છું કે જેઓ આટલું સરસ મજાનું આયોજન કર્યું છે. આ અગાઉ પણ અમે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એમના આયોજનમાં ભાગ લીધેલો. એ ઉપરાંત જ્યારે જ્યારે અમારી જરૂરિયાતો હોય તો અમે લોકો ઈઆર થ્રુ માણસો મંગાવીએ છીએ અને જોબ ફેરમાં એટેન્ડ કરીએ છીએ. અને સ્પેસિફિકલી મહિલાઓ માટે જે કરી રહ્યા છે, તો બિગ બજારમાં પણ બિગ બજારનું પણ એક કોન્સેપ્ટ છે સાહેબ કે અમે પણ જેમ ગુજરાત ગવર્મેન્ટ કહે છે કે બેટી બચાવો બેટી ભણાવો, એવી રીતે બિગ બજારમાં બી તમે જ્યારે પણ આવશો તો તમને ખબર પડશે કે 50% છોકરીઓ જે અમારા ત્યાં બિગ બજારમાં એઝ એ સેલ્સ પર્સન કામ કરે છે, એઝ એ સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે, એઝ એ હાઉસકીપિંગ એટલે કે ક્લીનરમાં કામ કરે છે, એઝ એ પ્રમોટર કામ કરે છે. તો બિગ બજાર પણ એક એવું જગ્યા છે કે જે ભારતીયતાને સાથે રહીને એટલે કે ઇન્ડિયનનેસમાં માને છે અને ભારતીયની જે આપણા પ્રધાનમંત્રીશ્રીની કે આપણા મુખ્યમંત્રીશ્રીની જે પણ યોજનાઓ છે તેને સારી રીતે લઈને આગળ વધે છે. તો અમારા બિગ બજારમાં ઘણી જોબ હોય છે, જેમ કે સેલ્સ પર્સનમાં, પ્રમોટરમાં, કેશિયર્સમાં, બિલિંગ ડિપાર્ટમેન્ટ જેને કહેવાય, સિક્યુરિટી ગાર્ડમાં, કે પછી ક્લીનર તરીકે એટલે કે હાઉસકીપિંગ તરીકે. તો ઘણી બધી વેકેન્સી અમારી પાસે આવતી હોય છે. કેટલું ભણેલા તમે? મેં પીટીસી કર્યું છે અને કમ્પ્યુટર ઓપરેટરનું કર્યું છે. આજે જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે સરકાર પક્ષેથી, તો તમે કયા પ્રકારના ટ્રેન્ડમાં અરજી કરી છે, કયા પ્રકારના રોજગાર માટે અરજી કરી છે? મેં કમ્પ્યુટર ઓપરેટરની કોઈ બી કંપનીમાં ને બીજું કે ટીચર માટે કર્યું છે. તો શું તમને અહીં જે જગ્યાએ આ અરજી કરી છે ત્યાંથી તમને સહકાર આપવામાં આવ્યો ખરો? હા. આજે સરકાર પક્ષેથી કાર્યક્રમ યોજાયો છે મહિલાને રોજગારી આપવા માટે, તો તમે કયા જોબ માટે અરજી કરી છે? કમ્પ્યુટર ઓપરેટર. કેટલું ભણતર તમારું? બીકોમ રનિંગ. જે જગ્યાએ તમે અરજી કરી છે તો ત્યાંના બેસ ઉપર બેસવાળા જે કરતા ધરતા છે તેમને સાથ સહકાર આપ્યો ખરો તમને? હા, પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. શું લાગે છે તમને જોબ મળી જશે ખરી? આઈ એમ કોન્ફિડન્ટ, આઈ વિલ ટેક ઇટ જોબ. શું નામ સાહેબ આપનું? એલર ગામિત, આઈટીઆઈ ઓલપાડના પ્રિન્સિપાલ. જી સાહેબ, આજે સરકાર પક્ષેથી આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, તો આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો? આજનો જે સરકાર પક્ષે જે ભરતી મેળો કરવામાં આવ્યો છે એ રોજગારી આપવા માટે સરકારનો સારો અભિગમ છે. આપ તરફથી અને આપની ટીમ તરફથી અહીં કેવી કામગીરી કરવામાં આવી? અમારા રોજગારી અને તાલીમમાં આઈટીઆઈ તરફથી અમારા એપ્રેન્ટિસ એડવાઇઝરો કંપનીમાં જઈને સારી વેકેન્સીસ લઈ આવવા માટેને બહુ ખૂબ સારી કામગીરી બજાવી છે. કેટલા સભ્યો અહીં ઉપસ્થિત છે? અહીંયા લગભગ 10-15 સભ્ય ઉપસ્થિત રહેલ છે. જી નમસ્કાર, હું પારુલબેન પટેલ સુરત જિલ્લા રોજગાર અધિકારી તરીકે અહીંયા ફરજ બજાવું છું. આજ રોજ 17 જૂન શનિવારના રોજ અમે આ સ્પેશિયલ મહિલા જોબ ફેરનું આયોજન કરેલું છે અને આજના આ જોબ ફેરમાં 3000થી વધુ મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે પણ ડિજિટલ. અને આ ડિજિટલ રજીસ્ટ્રેશન જેનું પાયોનિયર જિલ્લા તરીકે આપણે ગૌરવભેર કહી શકીએ કે આપણું સુરત જિલ્લો એ આનો પાયોનિયર છે કે જ્યાં આપણે ડિજિટલ જોબ ફેર કરી રહ્યા છીએ. અને 55થી વધારે કંપનીઓ આજે અહીંયા હાજર છે. ખૂબ જ ઓછા સમયમાં જ્યારે આયોજન થતું હોય ત્યારે પણ આ ડિજિટલ નો જે તકનીક છે એની ઉપયોગ કરીને આપણે ખૂબ સારો જોબ ફેર ઓછા સમયમાં પણ સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ. આજના આ જોબ ફેરમાં ઉપસ્થિત સૌ બહેનોને ખૂબ સારી અહીંયા તક મળે
આજે આપણે જોઈએ છીએ કે મહિલાઓ અવકાશ સુધી પણ પહોંચી ગઈ છે અને કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓ આગળ ન હોય, સફળ ન હોય. મારી આ તકે ચોક્કસ હું એવી અભ્યર્થના રાખીશ કે અહીં ઉપસ્થિત સૌ મારી બહેનોને ખૂબ સારી તક મળે અને તેઓ એમનું જીવન આ તકેથી સફળ બનાવે અને અમારા પ્રોગ્રામને પણ ખૂબ સારી રીતે બિરદાવે અને સફળતા મળે તેવી અભ્યર્થના સાથે. થેન્ક યુ સો મચ. જી દર્શક મિત્રો, આપણે જોયું અને જાણ્યું કે જે પ્રમાણે અહીં પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં જે મહિલાઓ માટે જે રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આવનારા સમયમાં સરકાર પક્ષથી જે પણ પ્રકારના આયોજન થશે એ ચોક્કસ પ્રમાણેના થશે અને બેરોજગારોને રોજગારી મળી રહેશે. આપ જોઈ શકો છો મારી પાછળ જે પ્રમાણેનું આ ક્લાઉડ દેખાઈ રહ્યું છે તે પ્રમાણે અહીં વિવિધ પ્રકારની કંપનીઓ પોતપોતાની વેકેન્સીઓ લઈને ઉપસ્થિત છે જેથી કરીને એક કંપનીના દરવાજા નહીં ખટખટાવતા ખટખટાવવામાં આવે અને એક જ જગ્યાએ બધા જ પ્રકારની વેકેન્સીઓને અને જરૂરતમંદોને આ પ્રકારનો લાભ મળતો રહે એવા પ્રયાસો સરકાર પક્ષેથી કરવામાં આવી રહ્યા છે અને નોકરીદાતાઓ તરફથી પણ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન પરેશ આઠું સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. જીએસટીના વિરોધમાં ડાયમંડ બજાર મહદઅંશે બંધ રહ્યું. જીએસટી મુદ્દે સરકાર રસ્તો નહીં કાઢે તો લડત ચાલુ રહેવાના એંધાણ. કાલે ભારત પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઇનલ મેચને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ. સુરતના જંગીપુરા વિસ્તારમાં યોજાયેલો મહિલા રોજગાર વંચુઓ માટે રોજગાર મેળો. જીડીપીએલ દ્વારા હવે આઈપીઓ લેવાશે. સ્વૈચ્છિક 167-170 રૂપિયા ભાવ નક્કી કરાયા. કોંકણ વિભાગ મહારાષ્ટ્ર મહાસેવા સંઘ સુરત દ્વારા ડબલ બારી સામના ભજનની સેમીફાઇનલ અને ફાઇનલ સ્પર્ધા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness.